આ બસ અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી એનો આ પહેલાં મને લગભગ 6 મહિનાથી ઊભું પણ નહોતું રહેવાતું 10-15 મિનિટ કે અડધો કલાક ઊભો રહો તો પગ જામ થઈ જતો હતા પછી ઊભા પગે બેસાય નહીં બહુ મસલ્સ દુખવા મળતા હતા એટલે ખુરશીમાં બેસીને આવવું પડે ખુરશીમાં બેસવું પડે નીચે બેસાય નહીં સોફા પર ઓછું બેસાય પછી અહીંયા આપણી હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી તો અત્યારે હું નીચે પલાઠીવાડી પર બેસી શકું છું નીચે પાટલા પર બેસી શકું છું સાયકલ પર ચલાવી શકું છું અને ઊભા રહેવાથી મને કોઈ થાક પણ નથી લાગતો અત્યારે પગે નથી ભરાતો અત્યારે એટલે મારું રિઝલ્ટ તો ઘણું સરસ છે અત્યારે તો પહેલાં મારું નામ તો પૂછવાનું ભૂલી ગયો મારું નામ ભરતભાઈ મોદી મણિનગર રહું છું અને સિનિયર સિટીઝન ના ક્લબનો સભ્ય છું એટલે જ્યારે મિટિંગમાં આપણે પરિચય થયો પછી મેં દવા સ્ટાર્ટ કરી અને આટલો મને ઘણો ફાયદો પડી ગયો 15 દિવસમાંનો અને મારા વાઈફને બી લગભગ 20-30% ફાયદો છે અત્યારે બીજા લોકોને તમે હોમિયોપેથી વિશે શું કહેવા માગશો અને આ કસમ હેલ્થ કેરના ડૉક્ટર જિગ્નેશ પરમાર વિશે શું કહેવા માગશો જો ડૉક્ટર સાહેબનો બીજી મેં હોમિયોપેથિક દવા લીધેલી મને કંઈ ફરક નહોતો પડે બધો પણ જિગ્નેશભાઈને જે ઇન્ટરેસ્ટથી જે દવાઓ આપે છે બધું પહેલાં શું કહેવાય એને આટલી બધી પહેલાં હિસ્ટ્રી બધી જાણી લે છે પછી જે દવા આપે છે એનાથી મને તો 15 દિવસમાં ઘણો ફાયદો પડ્યો આ પહેલાં પણ મેં હોમિયોપેથિક બીજે ટ્રીટમેન્ટ કરાવી હતી પછી રિઝલ્ટ ના મળ્યું મને એટલે મૂળ ડૉક્ટર જિગ્નેશભાઈને પોતાને ઇન્ટરેસ્ટ છે આની અંદર કે પેશન્ટને કેવી રીતે ટ્રીટમેન્ટ આપીને કેવી રીતે તૈયાર કરવા એના માટે મને ખાસ અભિનંદન આપો થેન્ક યુ વેરી મચ અને જનરલ પબ્લિકને કંઈ સંદેશ આપવા માગશો તમે હા જો હું તો પ્રચાર કરું જ છું મને એમ લાગે કે આ ભાઈ આ વ્યક્તિને હોમિયોપેથિકની ટ્રીટમેન્ટ લેવા જેવી છે તેમને એડવાઇસ બી આપું છું કે તમે જાઓ ત્યાં તમને સારી રીતે સાંભળશે સારી રીતે દવા આપશે અને ઘણું સરસ થઈ જશે ઓકે થેન્ક યુ વેરી મચ